આપણે જોઈએ તો પહેલા કરતા હોસ્પિટલો વધી કે ઘટી? વધી. દવાઓ વધી કે ઘટી? વધી. તો રોગો વધવા જોઈએ કે ઘટવા જોઈએ? ઘટવા જોઈએ. તો વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? વધી રહ્યા છે. ઓકે, સરસ. તો હું એનું સોલ્યુશન આપીશ. આખું સૃષ્ટિ, પૃથ્વીની ઉત્પત્તિ થઈ અને સજીવ સૃષ્ટિ ઉત્પન્ન થઈ, ત્યારથી દરેક જીવ સૃષ્ટિ શેના ઉપર ચાલે છે? પંચતત્વ ઉપર. આપણે બેઝિક નીડ શું છે બોડીની? જ્યારથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, સજીવ સૃષ્ટિ નિર્માણ થઈ, ત્યારથી પાંચ તત્વથી છઠ્ઠું તત્વ હજુ સુધી આપણે જોયું નથી. આજે પણ છે અને કાલે પણ એ જ રહેશે. કુદરતી વસ્તુમાં કોઈ ફેરફાર કરી શકે નહીં. તો આજે બીમાર થવાનું કારણ શું? પહેલાના લોકો બીમાર પડતા નતા, તો આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ ઘર એવું નથી, બિલોડી કાચ લઈને શોધવા જવું પડતું નથી. આજે ઘરે ઘરે બીમારી છે, પણ આપણે એનું મૂળ જોઈએ છે કે બીમારી થવાનું મૂળ કારણ શું છે. તો જે આપણે ફાઇવ એલિમેન્ટ્સનું બોડી બનેલું છે, તો જે આ જે કોન્સેપ્ટને લાવનાર આપણા ડોક્ટર સાગર જોશી સર માટે જોરદાર તાળી છે. કંપનીનું નામ છે ડોક્ટર સાગર જોશી સર. ઈ બાયોજેનમ કંપનીની સ્થાપના કરી. આપણી ઓફિસ 1,00,000 સ્ક્વેર ફૂટમાં મીરા રોડ ઉપર છે. બીજી દાદરમાં છે, જે કોહિનૂર સ્ક્વેર તમે ખાલી ગૂગલમાં નાખો તો રિચેસ્ટ બિલ્ડિંગમાં આપણી ઓફિસ છે. અને ત્રીજી ઓફિસ છે દિલ્હી ઓફિસ છે. તો આપણને એક આ જોરદાર કોન્સેપ્ટ અને જોરદાર પ્રોડક્ટ આપનાર ડોક્ટર સાગર જોશી સરે શોધ્યું કે રોગનું મૂળ શું છે અને મૂળ ઉપર આપણે કેવી રીતે વર્ક કરી શકીએ, એનું સોલ્યુશન કેવી રીતે આપી શકું. તો આજે હું તમને વસ્તુ બતાવવા જઈ રહી છું. જે આપણું જે શરીર ચાલે છે ફાઇવ એલિમેન્ટ્સ થી, એર કોણ બોલશે નવા લોકો માંથી? અગ્નિ. બિલ્ડિંગ ની બાજુમાં બિલ્ડિંગ બનવાથી જે ઝાડ નહી છે એ આપણી આપણે કાપીને શું બનાવ્યું? બિલ્ડિંગ બનાવી. એટલે અત્યારે હવા કેવી છે? દૂષિત છે. પહેલાના માણસો કાચા મકાન માં રહેતા હતા એટલે લોકો પાકા હતા, અને અત્યારે આપણે પાકા મકાન માં રહીએ છીએ. પહેલાના લોકો વિહીકલ સેમાં જતા હતા, વિહીકલમાં તો લાકડાના વિહીકલમાં જતા હતા, બળદ ગાડી, ઊંટ ગાડી, લારીમાં જતા હતા. હું પણ નાની હતી લારીમાં બેસેલી છું. અને અત્યારે આપણે વિહીકલમાં જઈએ છીએ તો કેવા વિહીકલમાં જઈએ છીએ? ટ્રેન, કાર, બાઇક, બધું જ વસ્તુ લોખંડનું. એટલે હવા કેવી છે? દૂષિત છે, પ્રદૂષિત છે. વાતાવરણ કેવું છે? પ્રદૂષિત છે. તો એર આપણને શુદ્ધ નથી મળતી. આજે પાણી પીએ છે એ આપણે પ્યોર પીએ છે? પહેલાના માણસો કેવું પાણી પીતા હતા? કુવાનું, વાવડીનું, ઝરણાનું, લાઈવ વોટર પીતા હતા. અને અત્યારે આપણે કેવું પાણી પી રહ્યા છે? ટેપ વોટર પી રહ્યા છે. અને પહેલાના જમાનામાં લોકો કૂવાનું પાણી, ઝરણાનું પાણી, વાવડીનું પાણી પીતા હતા. અત્યારે આપણે પાણી સ્ટોર થાય છે ટાંકીમાં, ટાંકીમાંથી એ પાઇપમાંથી વહીને આવે છે. એટલે એ પાણીના જે મિનરલ્સ પછી આરોમાં પાછા, આરોની અંદર પણ ફિલ્ટર થઈને આપણે પાણી પી રહ્યા છે. એટલે એના જે મિનરલ્સ છે એ રિમૂવ થઈ પાણી ભારે બની છે, પાણી હેવી બનવાના કારણે. એ પાણી પીવાથી આપણને અત્યારે બીમારી કેવી થાય છે? હજારો બીમારી થાય છે. એટલે જ્યારથી આરો આવ્યો ત્યારથી બીમારી હજારો, જ્યારથી આરો ત્યારથી બીમારી હજારો. પહેલાના ડોક્ટર એવું કહેતા હતા કે આરો નું પાણી પીઓ, હવે આ ડોક્ટર શું કહે છે? આરો નું પાણી ના પીઓ. આરો ના પાણીથી ઘણી વખત પાણી પથરીના રોગ થાય છે. પાણીથી રોગ
વધે પણ છે અને પાણીથી રોગ ઘટે પણ છે. બરાબર. એટલે અત્યારે પાણી આપણને શુદ્ધ નથી મળતું. આપણને ફૂડ છે એ શુદ્ધ મળે છે, પ્યોર મળે છે, પેસ્ટિસાઇડ વાળું મળે છે, કેમિકલ છાંટેલું મળે છે. ઘણી વખત અમારે મનીષાબેન બસમાં આવતા હતા ધોળકા મીટિંગ લઈને, તો ખેડૂત બેઠા હતા, એમને બહુ સરસ ઓથેન્ટિક શેરી કરી. તો આપણો બેલ ટાયર જોયો ને, એટલે એમને પૂછ્યું કે બેન તમે આ શું બાંધ્યું છે, તો એમને કીધું કે આ બેલ્ટ બાંધ્યો છે. એમને થોડીક વિગતવાર માહિતી આપી મેગ્નેટિક વિશે. તો એમને બહુ સાચું અને સારું કીધું કે હું ખેતર છે, મારે ખેતર છે, હું મારે ખેતરીને આ જે પટવેલો ખોરાક છે એ માર્કેટયાર્ડમાં વેચું છું કેમિકલવાળો, મને ખબર છે કેટલું પેસ્ટિસાઇડવાળું નાખીને પકવેલો છે, એ અમે ખાતા નથી. શાકભાજી જે ઉગાડે હું ખાતો નથી, પણ હું થોડીક વીઘા જમીન રાખી છે એમાં નેચરલ એટલે ઓર્ગેનિક ખેતી કરીને, છાણિયા ખાતરથી ખેતી કરીને જે પકવવામાં આવે છે એ હું ખાઉં છું. તો એ ખેડૂતને ખબર છે કે આ જે માનવ શરીર માટે બોડી માટે કેટલું ઘાતક છે. પણ એ સાચું ને સારું શેરિંગ કર્યું એટલે એના માટે ધન્યવાદ. પણ આપણે જે ફૂડ ખાઈ રહ્યા છે એ રાસાયણિક ખાતરથી પકવેલું થઈ રહ્યા છે. જે સનરાઈઝ આપણને મળવો જોઈએ, સૂર્યપ્રકાશ, સૂર્યપ્રકાશ તો આપણને અહીંયા ઘણો મળે છે. ઇન્ડિયામાં કોઈ ગમે છે નહીં, પણ આપણે લેવા કેટલા લોકો બેસીએ છીએ. કલાક આપણને આપણી લાઇફસ્ટાઈલ એવી બિઝી થઈ ગઈ છે, સિડ્યુલ એટલો બિઝી હોય છે, જોબ વર્ક એટલું હોય છે, અને હાઉસ વાઈફ હોય જે ફેમિલીમાં, પણ એને ફેમિલીને સાચવવામાં, છોકરાઓને સ્કૂલ મૂકવામાં, ટિફિન કરવામાં, સવારનો તડકો લેવો એ આપણે બધા જાણીએ છીએ કે આપણા માટે સારી વસ્તુ છે. પણ આપણે લેવા માટે મેડમ સવારે બેસી શકીએ છીએ એક કલાકનો ટાઈમ? આપણને પોતાની જાત માટે નથી. બરાબર. એટલે સનરાઈઝ તો આપણને મળે જ છે. તો સૂર્યને ધરતી ઉપર આવતા અને આપણે મોબાઈલમાં વાત કરીએ તો કેટલી મિનિટ લાગે? ખાલી હું મારા સન અમેરિકા છે ને એને ખાલી કોલ લગાવું છું ને તો ચંદ સેકન્ડમાં એ પાડે છે. અને સૂર્યને એના કિરણને ધરતી પર આવતા કેટલી મિનિટ લાગે છે? 8 મિનિટ્સ અને 20 સેકન્ડ લાગે છે. એટલે જે મોબાઈલ વાપરીએ છીએ અત્યારે એ કેટલો ઘાતક છે. એટલે કંઈક સગવડ આપણને મળે છે, પણ એની સામે નુકસાન પણ કેટલું મળે છે. એવરી એક્શન સહેજ રિએક્શન. બરાબર. એટલે સનરાઈઝ આપણે લઈ નથી શકતા અને પાછું પ્લસ મોબાઈલ આપણે યુઝ કરીએ છીએ. અત્યારે છોકરાઓ આપણને કામ કરવા દે એના માટે મોબાઈલનું રમકડું આપણે આપી દઈએ છીએ. મોબાઈલ જો ઘરે ભૂલી ગયા હોય તો એક સમય વાઈફને ભૂલી જઈએ તો ચાલે, પણ મોબાઈલ આપણે પાછું લેવા તરત ને તરત પાછા વળીએ 2-3 કિલોમીટર 5 કિલોમીટર થાય છે કે નહીં? એવું સાચું છે? આઈ એમ રાઈટ? યસ. બરાબર. બીજું જે 5 એલિમેન્ટ્સમાં જે અર્થ છે, પાંચમું તત્વ છે કે અર્થ છે, તો અર્થને જેની ધરી ઉપર ફરતા 23 અવર્સ 56 મિનિટ્સ અને 4.9 સેકન્ડ્સ લાગે છે. પૃથ્વીને એની ધરીની ઉપર ફરતા 23 અવર્સ 56 મિનિટ્સ 4.9 સેકન્ડ લાગે છે. અને આખું જે સૂર્યની આસપાસ ફરતા અર્થને કેટલો લાગે છે દિવસ? 365 ડેઝ 9 અવર્સ 6 મિનિટ્સ અને 9.4 સેકન્ડ્સ લાગે છે. અને જે ધરીની આસપાસ ફરે છે અને એનાથી જે એક ઘર્ષણથી જે ઇલેક્ટ્રોનિક મેગ્નેટિક ફ્રીક્વન્સી પેદા ઉત્પન્ન થાય છે, એટલે અર્થમાંથી 2 ફોર્સ નીકળે છે. એક મેગ્નેટિક ફોર્સ અને ગ્રેવિટી ફોર્સ. આપણને એટલી ખબર છે કે કોઈ પણ વસ્તુ નાખીએ તો એ નીચે જ પડે છે, એ ન્યૂટનના સિદ્ધાંતે સાબિત કરીને બતાવ્યું. તો શું વર્ષો પહેલા સપોઝ નીચે નતું પડતું? નીચે જ પડતું હતું. પણ એને શોધ્યું કે નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું? તો એને સિદ્ધાંત સાબિત કરીને બતાવ્યો કે અહીંયા નીચે પડ્યું એનું કારણ શું છે? કે ગ્રેવિટેશનલ ફોર્સ છે, બાકી કોઈ પ્લેનેટ ઉપર છે નહીં, એટલે જ અહીંયા જીવ સૃષ્ટિ અવેલેબલ છે. અહીંયા કીડીથી હાથીથી મનુષ્ય પશુ પક્ષી જેવા અહીંયા જીવો મળે છે જોવા માટે. બાકી વૈજ્ઞાનિકો ઉપર રિસર્ચ કરીને થાક્યા, એક કીડી સુદ્ધા પણ જોવા મળી નથી. કેમ? કારણ કે ત્યાં ગ્રેવિટી ફોર્સ નથી. બીજો મળે છે આપણને મેગ્નેટિક ફોર્સ, પણ મેગ્નેટિક ફોર્સ આપણને આપણા જે બોડીને જોઈએ એટલો મળતો નથી. મેગ્નેટિક ફોર્સ
આવે મળે તો 100% અર્થ તો આપે છે 100%, પણ આપણી પાસેથી પાસ થઈને આપણને કેટલો મળે છે? 70%, 60%, એટલે કે 30-40% જે નથી મળતો, અને એટલે આજે ઘરે ઘરે બીમારી છે. બીમારી થવાનું મૂળ કારણ શું? તો 5 એલિમેન્ટ્સ છે એ પ્રોપર આપણને મળતા નથી. મેગ્નેટિઝમ જોઈએ એટલે કોરોનાની અંદર આપણને ખબર પડી કે આપણું જે જે ઓક્સિજન લેવલ કેમ ઓછું થાય છે. કોરોનાની અંદર તો બધા ડોક્ટર બની ગયા હતા, ઓક્સિમીટર દરેક લોકોએ વસાઈ દીધા હતા. કંઈક થાય એટલે પહેલાં ચેક કરાવી બેસી જાય, કંઈક થાય એટલે આપણે ચેક કરાવી બેસી જઈએ. એટલે એવું કહેવાય કે અડધા ડોક્ટર બની ગયા હતા. પલ્સ માપવા બેસી જઈએ કે કેટલા છે, બીટ્સ કેટલા છે, 62 છે, 72 છે, તો કહેવાય કે અડધા ડોક્ટર બધા બની ગયા હતા. એટલે જે મેગ્નેટિક ફોર્સ નીકળે છે પણ એ આપણને જેટલો જોઈએ એટલો નથી મળતો, એટલે આજે ઘરે ઘરે બીમારી છે. અને એનું કારણ શું કે ચારેય બાજુ બિલ્ડિંગની બાજુમાં બિલ્ડિંગ, બિલ્ડિંગની બાજુમાં બિલ્ડિંગ બંધી ગઈ, એટલે લોખંડના પિંજરામાં આપણે કેદ છીએ. અને લોખંડનું કામ શું કરે છે? મેગ્નેટને ખેંચી લે છે. એટલે આપણી પાસેથી પાસ થઈને આપણને જે 100% મળવું જોઈએ એટલું મળતું નથી. તો હવે શું કરવાથી મળે? આ તો આપણે જોયું કે 5 એલિમેન્ટ્સ આપણને પૂરા પ્રોપર માત્રામાં, સહી માત્રામાં નથી મળતા. તો હવે આપણે શું કરીએ તો મળે? તો એનો પણ ઉપાય છે. શું કરવાનું? તો ડેલી યોગા એક્સરસાઇઝ કરવાના. સવારે રામદેવજી 6-7 યોગ કરાવે જ છે, પણ એ દુનિયા જાણે છે. પણ કરે છે કેટલા લોકો? કોણ કરે છે સવારે 100% યોગ અને ડેલી? યસ સર, માટે જોતા તાલી થઈ જાય. એટલે આપણે અહીંયા આટલા બેઠા છીએ એમાંથી લગભગ 2 લોકોએ આંગળી ઊંચી કરી, તો બાકીના લોકોને ખબર નથી કે શું કરવું જોઈએ. ખબર છે, જાણીએ છે, પણ આપણે કરી શકતા નથી. તો એનો પણ હું તમને બતાવું કે ચલો એ પણ નથી થતું. બરાબર, બીજું એ કામ કરવાનું, આપણે ગામડામાં રહેવા જવાનું. જે આપણા બાપ દાદાઓ રહેતા હતા ગામડામાં, ઝૂંપડામાં એટલે કાચા મકાનમાં, લાકડાના પીડિયાની છત હતી. મોબાઈલનો ઉપયોગ નહીં કરવાનો, લાઇટનો ઓછો ઉપયોગ કરવાનો. તો એ ચાલશે? એ ચાલશે? હવે તો ગામડાના લોકો પણ સિટીમાં આવી ગયા છે, એ લોકોને પણ ગામડું ગમતું નથી. બીજું પણ એક ઉપાય છે કે હિલ સ્ટેશન ઉપર જતું રહેવાનું રહેવા માટે, મોબાઈલનો યુઝ નહીં કરવાનો. તો એ શક્ય છે? એ જીવન જીવવું શક્ય છે? તો કશું જ નહીં કરીને હેલ્થ તમને કેવી રીતે મળે એનો તમને ઉપાય બતાવું. તો આપણે ડોક્ટર સાગર જોશી સર માટે ફરીથી જોતા ચાલીએ. એમને એવી વસ્તુ બતાવી, એમને શોધ્યું કે બીમારી થવાનું કારણ શું. તો તમે ગૂગલમાં પણ સર્ચ કરજો, 99.99 ડિસીઝ ઓફ ધ કોઝીસ, બીમારી થવાનું કારણ લેક ઓફ બ્લડ સર્ક્યુલેશન અને ઓક્સિજનની કમી. તો હું આ 2 વસ્તુને ઇમ્પ્રુવ કરી દઉં તો માણસ હેલ્ધી રહે કાયમ માટે, અને હેલ્ધી ફરશે ને હેલ્ધી જીવન જીવશે. તો એમને એવી વસ્તુ મેટ્રેસ બનાવી. મેટ્રેસની અંદર આપણે જે મેગ્નેટ છે, હાઈલી પોલારાઇઝ નેચરલ નિયોડિમિયમ મેગ્નેટ, આની ઉપર સુવાથી આપણું જે બ્લડ સર્ક્યુલેશન વર્લ્ડ વાઇઝ ડિસ્ટર્બ છે એ પ્રોપર થવા લાગે. એટલે આપણું જે બોડી છે એ 78 ઓર્ગન્સનું બનેલું છે, અને એનો ખોરાક ઓક્સિનેટર બ્લડ છે. માત્ર ને માત્ર, માત્ર ને માત્ર ઓક્સિનેટર બ્લડ. અમારા હમણાં એક સંબંધીને એડમિટ કર્યા હતા, મેં તો એકદમ શું થયું તો કે ઓક્સિનેટર બ્લડ એમને પહોંચતું નથી બોડીમાં. એટલે આપણા જે 78 ઓર્ગન્સ છે, આપણું જે શરીર છે એ 37.2 ટ્રિલિયન સેલ્સનું બનેલું છે, અને એ સેલ્સનો ખોરાક શું છે? ઓક્સિજન. અને ઓક્સિજન એન્હાન્સ થવાની કોઈ પણ મેડિકલ સ્ટોરમાં દવા છે? તમે અહીંયા નહીં, દુનિયાના કોઈ પણ પડમાં જાઓ, કોઈ પણ દેશમાં જાઓ અને એ સ્ટોરમાં જઈને કહો ઓક્સિજન વધવાની દવા આપો, ક્યાંય મળશે ખરા? કોરોનાની અંદર લોકોના ડેથ થયા માત્ર ને માત્ર ઓક્સિજન ઓછો થયો. કોઈનો 62 થઈ ગયો, કોઈનો 72, કોઈનો 82 માં એ લોકો અત્યારે દુનિયામાં નથી. એટલે ઓક્સિજનની વેલ્યુ આપણને, આપણે રોજના 7 સિલિન્ડર ઓક્સિજન લઈએ છીએ. કુદરતે આપણને ફ્રીમાં આપ્યો છે, પણ આપણને વેલ્યુ છે નહીં. આપણે હવાને બગાડી છે, અને પછી કુદરત પણ આપણી જોડે શું કરે? એટલે કહેવાનો મીનિંગ એ છે કે આપણું જે શરીર, જે બોડી બન્યું છે, 37.2 ટ્રિલિયન સેલ્સનું બનેલું છે. સેલ્સથી આપણો જે ઓર્ગન છે એ જેમ જેમ ઓક્સિજન પ્રોપર માત્રામાં મળે, બ્લડ સર્ક્યુલેશન પ્રોપર માત્રામાં થાય, એટલે આપણા જે ઓર્ગન છે, આપણા સેલ છે, ટિશ્યુ છે, એ હેલ્ધી બનતા જાય. અને સેલ ને ટિશ્યુ હેલ્ધી એટલે આપણું બોડી હેલ્ધી, અને ઓર્ગન હેલ્ધી તો આપણું બોડી હેલ્ધી. તો એને હેલ્ધી રાખવા માટે જે સાગર સર છે, આપણો ડોક્ટર સાગર સર છે, એક એવી મેટ્રેસ બનાવી
કે દરેક લોકો દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે સૂતું નથી. કોઈને સુવાનું કેવું પડે બેન? બધા સુઈ જાય છે. વિરોડી કાચ લઈને શોધવા જવું પડે કે તમે સુઈ જાઓ છો કે નહીં, તમે સુઈ જાઓ છો કે નહીં. યોગા એક્સરસાઇઝનું પૂછવું પડે, તમે કરો છો કે નહીં ભાઈ? નથી, લગભગ તો નથી જ કરતા હોતા. પણ સુવાનું કોઈને કેવું પડે નહીં. તો એમને બહુ સરસ એક મેટ્રેસ બનાવી. એમને જોયું કે આવનારી પેઢી આળસુ છે, કારણ કે આખો દિવસ મોબાઈલ ચાલુ, ટેક 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 ચાલુ જ હોય છે. અને હેલ્થ દિન પ્રતિદિન એમની ખરાબ થતી જવાની છે અને ખરાબ થતી રહેશે. તો હું એવી વસ્તુ એમને આપું કે લોકો ઇઝીલી ખાલી લાઇફસ્ટાઈલને ચેન્જ કરીને જે સુઈ જાય છે એ આની ઉપર સુવાનું છે. અને આ જે મેટ્રેસ બનાવી છે એમને, મેગ્નેટિક મેટ્રેસ, આની ઉપર સુવાથી ખાલી ને ખાલી અને પાણી પીવાનું છે. જે આ બોટલ છે, પાણી કોઈ પણ હોય, બોટલ કોઈ પણ હોય, આ બેલ્ટ બાંધવાથી અને પાણી પીવાથી હેલ્ધી રહી શકાય છે. આવી રીતે બેલ્ટ બાંધવાનો છે. આ પાણીનો જે વોટર બોટલ ઉપર અહીંયા તમે જોવો છો એ બેલ્ટ બાંધેલો છે. એવી રીતે બેલ્ટ બાંધવાનો છે. તમારા ઘરનું કોઈ પણ પાણી હોય, ઘણા કે માટલાનું પાણી પણ બાંધાય, તો માટલાનું પાણી એ ચાલે, કોઈ પછી કે આરોનું પાણી ચાલે, ફ્રીજનું પાણી ચાલે. પાણી કોઈ પણ હોય, બોટલ કોઈ પણ હોય, એની ઉપર બાંધો એટલે એ પાણી કેવું બની જશે? મેગ્નેટાઇઝ વોટર થઈ જશે, લાઈવ વોટર બની જશે. આપણે જે પેલા કૂવાનું પાણી પીતા હતા એવું પાણી થઈ જશે. અને બીજો બેલ્ટ છે, અત્યારના છોકરાઓને ઘણી વખત આવો બેલ્ટ બાંધવો ના ગમે એટલે એક બહુ સરસ બનાવ્યો છે, ઇમિટેશન મેગ્નેટિક. આ બી છોકરાઓને ગમે છે આવો બેલ્ટ બાંધવો. અને બીજો છે ઇમિટેશનનો, બહુ બી એ બી એની ડિઝાઇન સરસ છે. એટલે અત્યારના છોકરાઓને કે આપણે પણ બહાર જવું હોય લગ્ન પ્રસંગમાં તો આવો બેલ્ટ બાંધીને જવાનું છે. ઘણા લોકોને એવું થાય છે કે નથી ગમતું હતું, તો સાહેબે એનો પણ રસ્તો આપ્યો. કેટલી બધી સુગમતા કરી દીધી આપણા માટે કે આ નહીં તો કઈ, આ ના બાંધો તો પણ તમારે મેગ્નેટિક ટચ હોવા જોઈએ બરાબર. મોબાઈલ આખો દિવસ આપણે અહીંયા રાખીએ છીએ ખિસ્સામાં, અને જેન્ટ્સ લોકો તો પોકેટમાં રાખતા હોય છે, એટલે હાર્ટ એટેકોને આવે છે વધારે જેન્ટ્સને. એટલે આ બેલ્ટ બાંધી દેવાનો છે. આટલું કરીને હેલ્ધી બનવાનું છે તો કરાય કે ના કરાય? રસ્તો ઈઝી છે કે અઘરો છે? ઈઝી છે, એકદમ ઈઝી વે બતાવી દીધો. હવે એની ઉપર આપણે શું કરવાનું છે? ચાલવાનું છે. દૂધ લેવું હોય તો આપણે ગાય ભેંસ બાંધવા જવાય કે ખાલી દૂધની થેલી નાખીથી લઈ આવે? એટલે સાહેબે પીએચડી કરીને શોધી શોધી શોધીને સંશોધન કરવામાં વર્ષો કાઢી નાખ્યા, વર્ષો કાઢીને આટલી સરસ મેટ્રેસ બનાવીને આપી. ખાલી સુવાનું છે તો શું કરાય? તબેલો બંધાય કે મેટ્રેસ લેવાય? એટલે આ સુવાથી આપણું જે બ્લડ સર્ક્યુલેશન ફૂલ પુશ ટેકનોલોજીથી પ્રોપર થાય છે. બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થવાથી ઓક્સિજન એન્હાન્સ થાય છે. ઓક્સિજન પ્રોપર થવાથી આપણી બોડી હેલ્ધી બને છે. તો આટલું કરીને હેલ્થ લેવાની છે તો કેટલા લોકો તૈયાર છે? વાહ વાહ, સરસ, જોરદાર. તમારા માટે બધા માટે તાળી થઈ જાય. હવે અમે વસ્તુ જે વસ્તુ કીધી એ આપણે કોઈ પણ વસ્તુમાં ભરોસો કરીએ, કારણ કે મનુષ્ય પ્રાણી એવું છે ને, પાછું જ્યાં સુધી ફીલ ના કરે ત્યાં સુધી ભરોસો કરે ને, એના બધું ફીલિંગ કરાવીએ, કારણ કે ફીલ કરીને લાઈફ ટાઈમ માટે ભૂલે નહીં. આજે મેં વાત કરી બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય એટલે આપણું બોડી હેલ્ધી બને, સેલ્સ હેલ્ધી બને, સેલ્સ હેલ્ધી બને ટીસ્યુ હેલ્ધી બને, ટીસ્યુ હેલ્ધી બને તો ઓર્ગન્સ હેલ્ધી બને, અને ઓર્ગન્સ હેલ્ધી બને તો બોડી હેલ્ધી બને. એટલે એક મગજમાં બેસાડી દેવાનું કે આપણા જે બોડીને, આપણું જે સેલ્સ ટીસ્યુનું બનેલું છે એનો ખોરાક માત્ર ને માત્ર ઓક્સિજન છે, અને ઓક્સિજન પ્રોપર થશે એટલે આપણું બોડી ઓટોમેટિક હેલ્ધી બનતું જશે. આપણું માનવ શરીર છે અને દવાઓ માટે ભરેલું નથી. હા, ઇન્સિડન્સ કોઇન્સિડન્સ કોઈ એક્સિડન્ટ કેસમાં કે ઇમરજન્સી કેસમાં દવા જરૂરી છે, બાકી આપણું જે શરીર છે એ 150 વર્ષ માટે બનેલું છે. પણ આપણે દવા ખાઈને આપણા શરીરનો વિનાશ કર્યો છે. તમે કારને સ્ક્રેચ પડે તો કારને સ્ક્રેચ પડે અને માનવ કોઈ પણ માણસને આમ થોડો લીસોટો પડે કે નીચે એકદમ થોડો ઘા પડે તો રૂઝાઈ જાય છે કે નથી રૂઝાઈ જતો? અને જે કારનો સ્ક્રેચ છે એ એમને એમ રહેશે, ઓટોમેટિક હિલિંગ થાય. અને ડૉક્ટરને પણ ખબર હોય છે કે આ બોડી જો 15 દિવસનો રેસ્ટ કરશે ને તો ઓટોમેટિક હિલિંગ થઈ જશે. પણ આપણે શું કરીએ છીએ, આપણને ધીરજ રહેતી નથી બરાબર. છેવટે ડૉક્ટર એમ જ કહેશે કે દવા લઈને શું કરો, આરામ કરો, અને આરામ કરીશું એટલે ઓટોમેટિક આપણું હીલ થઈ જશે. એટલે આપણા જે શરીરનો ખોરાક, જે ઓર્ગન્સનો ખોરાક, ઓક્સિજન છે, ઓક્સિજનેટેડ બ્લડ છે, એટલે જો આપણા આંખને જોઈએ છે કેટલું એમએલ,
50 ml જોઈએ છે તો મળે છે કેટલું 30 ml. તો એવા દરેક પ્રત્યેક અમને ઓછું 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 મળતી રહેશે તો આપણું બોડી કેવું બનતું જશે? વીક બનતું જશે, બરાબર. એને હેલ્ધી બનાવવા માટે શું કરવું પડશે? મેગ્નેટના સંપર્કમાં પાછું નેચરના સાથે કનેક્ટ થવું પડશે. નેચરથી દૂર થતા ગયા એટલે બીમારી હજારો આવવા લાગી. અને જેવા તમે નેચર સાથે કનેક્ટ થશો એટલે મેગ્નેટ છે એ શું છે? નેચરલ છે. એ નેચર સાથે કનેક્ટ થશો, પૃથ્વી તત્વ સાથે કનેક્ટ થશો એટલે પાછા કેવા બનશો? હેલ્ધી બનશો. તમે ક્યારેય સ્ટ્રીટ ડોગને બીમાર થતા જોયા છે? જૂજ કેસમાં બીમાર પડે. એ લોકોને કંઈક થાય તો એ લોકો જમીનની અંદર ખાડો બનાવીને એમાં બેસી જાય. અને જે પાલતુ પ્રાણી છે, પાલતુ ડોગ છે, એને બધી ટ્રીટમેન્ટ આપવી પડે. એને નવડાવવા પડે, એની સ્કૂલમાં લઈ જવા પડે, એને ત્યાં ક્લાસમાં એને ઇન્જેક્શન પણ અમુક ટાઈમ અપાવવા પડે. તો બધું જ એને કેમ? કેમ સ્ટ્રીટ ડોગ તો એમને પડતા હોય છે, હેલ્ધી રહે છે. એટલે પ્રકૃતિ સાથે જીવે છે. પ્રકૃતિ સાથે જેટલા કનેક્ટ રહેશો એટલા હેલ્ધી બનતા જશો, અને જેટલા ડિસ્કનેક્ટ થશો એટલા કેવા થઈશું? આપણે રોગોના શિકાર થઈશું.